કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય ગુજરાતી જેમાં પુનરાવર્તન ચાર જેમાં પાઠ નંબર નવ અને દસ વિશે અભ્યાસ કરીશું તો જોઈએ આગળ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો નંબર એક પોપટને શાની મજા પડી ગઈ તો તેનો જવાબ આવશે પોપટને કેરી ખાવાની મજા પડી ગઈ નંબર બે ઝાડના ભાગોના નામ લખો તો તેનો જવાબ આવશે ઝાડના કેટલા ભાગો છે એ ભાગના નામ લખીશું જેમ કે મૂળ થળ ડાળી પાંદડા ફૂલ અને ફળ આ બધા ઝાડના ભાગો છે નંબર ત્રણ જાંબુડાને કોણે વાવ્યો તેનો જવાબ આવશે જાંબુડાને બાળકોએ વાવ્યો નંબર ભાઈ નો તહેવાર કયો છે તેનો જવાબ આવશે ભાઈ તહેવાર રક્ષાબંધન છે નંબર પાંચ પોપટ કેવું બોલે છે અને તેનો રંગ કેવો છે તો જવાબ આવશે પોપટ મીઠું મીઠું બોલે છે અને તેનો રંગ લીલો છે નંબર છ કાગડો શાથી ઉડી ગયો તેનો જવાબ આવશે ફુગ્ગાનો અવાજ સાંભળીને ઉડી ગયો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નંબર એક પોપટને જોઈ ખાલી જગ્યાએ બૂમો પાડી કોયલે કે કાગડાએ તો જવાબ આવશે કાગડાએ નંબર બે વડના ફળને ખાલી જગ્યા કહેવાય ટેટા કે જાંબુ તેનો જવાબ આવશે ટેટા વડના ફળને ટેટા કહેવાય નંબર ત્રણ ખાલી જગ્યા વરસાદ લાવે છે મકાન કે ઝાડ તો તેનો જવાબ આવશે ઝાડ ઝાડ વરસાદ લાવે છે નંબર ચાર હોળી ખાલી જગ્યા તહેવાર છે રંગોનો કે પતંગનો તો જવાબ આવશે રંગોનો હોળી રંગોનો તહેવાર છે દૂર એક ઘર પાસે ગયો નંબર છ વડના ટેટા ખાલી જગ્યા રંગના હોય છે લીલા કે લાલ તેનો જવાબ આવશે લાલ વડના ટેટા લાલ રંગના હોય છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોમાં સાચા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો નંબર એ પોપટે ફુગ્ગામાં ચાંચ મારી ખરું કે ખોટું તો જવાબ આવશે ખરો પોપટે ફુગ્ગામાં ચાંચ મારી નંબર બે તુલસીનો છોડ વડ કરતાં મોટો હોય ખરું કે ખોટું તો જવાબ આવશે ખોટું તુલસીનો છોડ કેવો હોય વડ કરતાં નાનો હોય નંબર ત્રણ ઝાડ આપણને ખૂબ ઉપયોગી છે ખરું કે ખોટું તો જવાબ આવશે ખરું ઝાડ આપણને ખૂબ ઉપયોગી બને છે નંબર ચાર જાંબુ ખાતા ઠળિયો કાઢી નાખવો પડે ખરું કે ખોટું તો જવાબ આવશે ખરું જાંબુ ખાતા ઠળિયો કાઢી નાખવો પડે પ્રશ્ન ચાર ફળો શાકભાજી અને ફૂલોના નામને અલગ તારવીને લખો અહીં આપણને ફળો શાકભાજી અને ફૂલોના નામ આપેલા છે તો ચાલો હવે પહેલાં આપેલા છે ફળો ત્યાર પછી શાકભાજી અને ફૂલો જે ફળો હશે તે ફળના વિભાગમાં લખશું જે શાકભાજી હશે તેને શાકના વિભાગમાં લખીશું અને જે ફૂલો હશે તેને ફૂલોના વિભાગમાં લખીશું તો ચાલો પેલું જોઈએ બટાકા તો બટાકા એ શું છે તો એ છે શાકભાજી તો તેને શાકભાજીમાં લખીએ ત્યાર પછી જાસૂદ તો જાસૂદ એ ફૂલ છે તો તેને ફૂલમાં લખીએ ત્યાર પછી દાડમ દાડમ એ ફળ છે તો તેને ફળોમાં લખીએ ત્યાર પછી ભીંડા તો ભીંડા એ શાકભાજી છે તો તેને શાકભાજીમાં લખીએ ત્યાર પછી સીતાફળ સીતાફળ એ ફળ છે તો તેને ફળમાં લખીએ મોગરો તો મોગરો એ ફૂલ છે તો તેને ફૂલમાં લખીએ પ્રશ્ન પાંચ કયું પક્ષી કેવું બોલે તે લખો ચાલો હવે અહીં આપેલું છે આપણે પક્ષીના નામ અને તે કેવું બોલે છે તે આપણે લખીશું નંબર એક કોયલ તો કોયલ કેવું બોલે છે કુહુ કુહુ ત્યાર પછી નંબર મોર મોર કેવું બોલે છે પીહુ ત્યાર પછી નંબર ત્રણ કાગડો કાગડો કેવું બોલે છે કા કા નંબર ચાર ચકલી ચકલી કેવું બોલે છે નંબર પાંચ કુકડો કુકડો કેવું બોલે છે કુકડે કુ થેન્ક યુ બાળ મિત્રો આ પુનરાવર્તન ને સાંભળવા બદલ અને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર